પોરબંદર શહેરમાં રાત્રિના બાર વાગ્યા બાદ પોલીસ તેમજ તંત્ર દ્વારા દુકાનો દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે ત્યારે મોડે સુધી ખુલી રાખવા માટે કોંગ્રેસના આગેવાન દ્વારા ગૃહ વિભાગ ને રજૂઆત કરવામાં આવી છે કોરોના કાળ બાદ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ચોવીસ કલાક દુકાનો ખુલી રાખવા માટે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે પોરબંદરના રાણીબાગની આજુબાજુમાં તેમજ ચાઇનીઝ ખાણીપીણી બજારમાં અને એચએમપી કોલોનીની ખાણીપીણીની બજારમાં રેકડીઓ અને શહેરના વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા બાર વાગ્યે પહેલા જ ખાણીપીણીની લારીઓ દુકાનો બંધ કરાવી દેવામાં આવે છે જેને લઈને પોરબંદર શહેરમાં આવેલ પ્રવાસીઓને રાત્રિના બાર વાગ્યા બાદ જમવાનું મળતું નથી તેના સમસ્યાને લઈને કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મૂઢવાડીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે વેકેશન નજીકમાં છે અને પોરબંદરમાં હજારો લોકો મોડી રાત્રિ સુધી ચોપાટી પર અને અશ્માવતી રિવરફ્રન્ટ સહિત બાગ બગીચાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શહેરીજનો ફરતા હોય છે તેના પ્રવાસીઓને અને શહેરીજનોને પોલીસ હેરાન કરી રહી છે જેને લઈને પોરબંદર શહેરમાં પણ મોડી રાત સુધી દુકાનો અને રેકડીઓ ચાલુ રાખવા દેવા માટે તાત્કાલિક જિલ્લા પોલીસ વડાને સૂચના આપવા માંગ કરી હતી વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર